कोरोना वायरस नो आ समयगाळो अत्यंत कपरो पसार थई रह्यो छे, तरी पण अंकलेश्वर मां महिला सशक्तिकरण माटे काम करती वुमन वेलफेर ट्रस्ट द्वारा जरूरियातमंद महिलाओने मास्क बनाववानी कामगीरी आपीने लाखो रूपियानुं वळતર चूકવાયું છે। અંકલેશ્વરના સામાજિક અગ્રણી અને મહિલા સશક્તિકરણ માટે વર્ષોથી કાર્યરત એવા રશ્મિબેન જોશીની વુમન વેલફેર ટ્રસ્ટની કામગીરી કોરોના વાયરસના સમયગાળામાં પણ અવિરતપણે ચાલી રહી છે। તેઓએ તેમની વુમન વેલફેર સંસ્થાના નેજા હેઠળ 35 જેટલી મહિલાઓને ગત વર્ષથી લઈને અત્યાર સુધીના સમયમાં પણ મહિલાઓને સતત રોજગારી પૂરી પાડી છે। છેલ્લા એક વર્ષમાં તેમણે મહિલાઓ પાસે આત્મનિર્ભર ભારત અંતર્ગત 1 લાખથી વધુ માસ્ક બનાવડાવ્યા છે અને જરૂરિયાતમંદ તમામ સંસ્થાઓને તેમજ ઉદ્યોગોને એ માસ્ક પૂરા પાડ્યા છે। આ કામગીરી બદલ તેમણે 35 જેટલી બહેનોને રૂપિયા 4.25 લાખથી વધુ સ્ટાઇપેન્ડ પણ ચૂકવ્યું છે। તેમની આ કામગીરીની નોંધ ઉદ્યોગોએ તેમજ સામાજિક સંસ્થાઓએ પણ લીધી છે। નોંધનીય છે કે મહિલા સશક્તિકરણ માટે ફક્ત આત્મનિર્ભર ભારત અંતર્ગતની યોજના જ નહીં પણ અન્ય ક્ષેત્રમાં પણ તેઓએ મહિલા ઉત્કર્ષ માટે વર્ષોથી અનેક નોંધપાત્ર કાર્ય કર્યા છે, જેમાં સીવણ તથા અન્ય તાલીમોનો પણ સમાવેશ થાય છે। તેઓનું કાર્યક્ષેત્ર અંકલેશ્વરથી ભરૂચ જિલ્લા પૂરતું સીમિત નથી, પરંતુ અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં પણ અને અન્ય જિલ્લાઓમાં પણ તેમનું કાર્યક્ષેત્ર વિસ્તરી ચૂક્યું છે। સાપ્રંત સમયમાં મહિલાઓ પણ આગળ આવે એ માટે તેઓની આ કામગીરીને જોઈ અન્ય સામાજિક સંસ્થાઓ પણ આ દિશામાં પોતાનું શક્ય એટલું તમામ યોગદાન આપે એ ઈચ્છનીય છે। જ્યારે નવું કોરોના થયું અને લોકડાઉન સ્ટાર્ટ થઈ ગયું એટલે આજે 15 વર્ષથી અમે બહેનોને રોજગાર આપવાનું કામ કરીએ છીએ, ત્યારે અમે વિચાર્યું કે હવે જો લોકડાઉન થઈ જશે, બધું બંધ થઈ જશે તો બહેનો કરશે શું। એટલે એના પરથી અમારી જે વર્કિંગ કમિટી છે 8-10 બહેનોની, એ મેં ડિસાઇડ કર્યું કે કોઈ એવો ઉદ્યોગ સ્ટાર્ટ કરીએ કે જે બહેનો ઘરે બેસીને પણ કરી શકે લોકડાઉન પીરિયડ્સમાં બી। એટલે અમે ડિસાઇડ કર્યું કે અમે માસ્કની શરૂઆત કરશું, કારણ કે માસ્ક ત્યારે રિક્વાયરમેન્ટ હતી, માસ્કની ડિમાન્ડ માર્કેટમાં ખૂબ હતી। એટલે એ ટોપિક અમે પકડી અને માસ્ક શરૂ કર્યું। સ્ટાર્ટિંગમાં ઘણી તકલીફો થઈ, મટીરિયલ લાવવાની, ઓર્ડરો, મેઇન તો ઓર્ડરો લાવવાની ઘણી બધી તકલીફો થઈ, પણ મારી બીજી જે બહેનો કામ કરે છે મારા હાથની છે, બીજી જે જરૂરિયાતવાળી બહેનો છે, એવું 50 બહેનોનું ટીમ મારી પાસે છે। એ બહેનોના લક સમજો કે જે બી સમજો, અમને પહેલો ઓર્ડર નગરપાલિકાથી મળ્યો, નગરપાલિકાનું અમે સ્ટાર્ટિંગ કરી અને પછી ધીરે ધીરે કંપનીઓમાં અને જેમ જેમ અમે ધક્કા ખાધી, મારી જે ખાસ કરીને જે સોનિયાબેન કરીને એને તરત કંપનીઓમાં અમારા બધા સેમ્પલ્સ આપીને ઓર્ડર્સ પૂરી કરી, અને મને ખૂબ જ ખુશી છે કે અમે 1,44,000 જેટલા સમજો ને 1 લાખની ઉપર અમે માસ્ક તૈયાર કરી ચૂક્યા છે અને અમે સપ્લાય કરી ચૂક્યા છે, અને આ બહેનોને 1 વર્ષની અંદર અમે 4.5-5 લાખ મજૂરી આપી ચૂક્યા છે। રશ્મિબેને ખૂબ જ મદદ કરે છે અને અમને માસ્ક સીવા બહુ આવતા છે, આ કોરોનાના લીધે અમને એટલી મદદ કરી છે કે ભરપૂર અમે રોજગાર ઘરમાં બેઠીને કંઈ જ કરી શકતા નહોતા, પણ એમણે અમને એટલી બધી મદદ કરી કે તમે કંઈ તો પણ ઉદ્યોગ કરો, હું તમને સપોર્ટ કરું છું, તમે અમને સાથ આપો, અમે બધાએ જ અમને સાથ આપ્યો અને અમે બહુ બધા માસ્ક સીવ્યા અને એમણે પણ અમને ભરપૂર પૈસા આપ્યા, અમારું બહુ બધું કામ કર્યું અને અમને રોજગાર મળ્યો। કેમેરામેન ધર્મેન્દ્ર પ્રસાદ સાથે વાસુ પરમાર, લાઈવ ગુજરાત ન્યૂઝ, અંકલેશ્વર।